नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला शिक्षण संकुल ऑनलाइन एजुकेशन द्वारा दरेक विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत छे। आजे टेक्स्ट बुक नी अंदर धोरण 8 सेमिस्टर 2 एमा यूनिट नंबर 3 ए ओ आउच जे यूनिट नंबर 3 नु नाम छे, एमा एक्टिविटी 1 लिसन रिसाइट एंड एन्जॉय द पोएम, એટલે કે આપણે કાવ્ય વાંચવાનું છે, સમજવાનું છે અને આનંદ માણવાનો છે કાવ્યનો। તો જોઈએ આપણે, વેન એવરીબડી હેઝ અ શોર્ટ હેર, જ્યારે દરેકને ટૂંકા વાળ હોય છે ત્યારે ધ રિબેલ લેટ્સ હિઝ હેર ગ્રો લોંગ, ત્યારે રિબેલ એટલે કે રાક્ષસ દાનવ, એટલે કે રિબેલ એટલે કે અસુરને, રાક્ષસને અથવા દાનવને લોંગ હેર એટલે કે લાંબા વાળ હોય છે। વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન, જ્યારે પાઠ ચાલતો હોય ત્યારે બધા વાતો કરે છે, ત્યારે ધ રિબેલ ડઝન્ટ સે વર્ડ, ત્યારે રાક્ષસ બિલકુલ એક બી વર્ડ્સ એટલે કે શબ્દ બોલતો નથી। વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન, જ્યારે બી બાકીના લોકો વાતો કરે છે ત્યારે ધ રિબેલ ક્રિએટ્સ અ ડિસ્ટર્બન્સ, ક્રિએટ્સ એટલે ઉત્પન્ન કરવું, ત્યારે ડિસ્ટર્બન્સ એટલે ખલેલ પહોંચાડવી, ત્યારે રાક્ષસ શું કરે છે, ખલેલ પહોંચાડે છે, મીન્સ કે ઓપોઝિટ કાર્ય કરે છે। દરેક સારા માણસો સારું કાર્ય કરે ત્યારે રાક્ષસ શું કરે છે, ઓપોઝિટ વિરોધી કાર્ય કરે છે। આપણે જોઈએ નેક્સ્ટ, વેન એવરીબડી વિયર્સ અ યુનિફોર્મ, જ્યારે દરેક વિદ્યાર્થી અથવા દરેક સારા લોકો યુનિફોર્મ મીન્સ કે ગણવેશ યુનિફોર્મમાં હોય છે, યુનિફોર્મ પહેરે છે, ત્યારે ધ રિબેલ ડ્રેસીસ ઇન ફેન્ટેસ્ટિક ક્લોથ, એટલે કે ત્યારે રાક્ષસ શું કરે છે, કંઈક રંગબેરંગી અથવા વિચિત્ર કપડાં પહેરે છે। એટલે કે જ્યારે બી કોઈ માણસ યુનિફોર્મમાં હોય છે ત્યારે રાક્ષસ એનું રાક્ષસીપણું બતાવવા માટે રંગબેરંગી ક્લોથ્સ એટલે કે કપડાં પહેરે છે। વેન એવરીબડી ઇઝ પ્રેઝિંગ ધ સન, જ્યારે બી દરેક લોકો સૂર્યને પ્રાર્થના કરે છે અને ગરમી આપ એવું અંદરથી બોલે છે, ત્યારે ધ રિબેલ રિમાર્ક્સ ઓન ધ નીડ ફોર અ રેન, ત્યારે રાક્ષસ સૂર્યને પ્રાર્થના કરે છે કે હવે વરસાદ લાવે એમ, ત્યારે રાક્ષસને વરસાદની જરૂર હોય છે, જ્યારે બીજા લોકોને ગરમીની જરૂર હોય છે ત્યારે રાક્ષસને ઓપોઝિટ કાર્ય કરવા માટે શેની જરૂર હોય છે, વરસાદની જરૂર હોય છે। એટલે કે સારા લોકો સારું કાર્ય કરે છે એનું બિલકુલ વિરોધી કાર્ય રાક્ષસો કરે છે। વેન એવરીબડી ગોઝ ટુ ધ મીટિંગ, જ્યારે બી આપણે બધા જ એટલે કે સારા માણસો મીટિંગમાં જઈએ છીએ, ભેગા મળીએ છીએ, ત્યારે ધ રિબેલ સ્ટેઝ એટ હોમ એન્ડ રીડ્સ અ બુક, ત્યારે રાક્ષસ શું કરે છે, ફક્ત ને માત્ર ઘરમાં રહે છે અને બુક વાંચે છે। વેન એવરીબડી સેઝ યસ પ્લીઝ, જ્યારે બધા જ લોકો હામાં જવાબ આપે છે ત્યારે ધ રિબેલ સેઝ નો થેન્ક યુ, ત્યારે રાક્ષસ નકારમાં જવાબ આપે છે ને આભાર માને છે। ઇટ ઇઝ વેરી ગુડ ધેટ વી હેવ રિબેલ્સ, આપણી આજુબાજુ આવા ઘણા બધા રાક્ષસો છે જે આપણને સારાપણું આપણામાં છે તે દર્શાવે છે। યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી અવર્સ, એટલે કે ત્યારે જ આપણને ખબર પડે છે કે આપણામાં કેટલું સારાપણું છે, જ્યારે આપણે આવા ઓપોઝિટ કાર્ય એટલે કે વિરોધી કાર્ય કરતા લોકો જોઈએ છીએ ત્યારે જ આપણને ખબર પડે છે કે આપણામાં સારાપણું કેવું છે। તો આના જે કવિ છે ડી જે એન રાઇટ એમનું નામ છે। એક્ટિવિટી 1 મિત્રો અહીંયા પૂરી થાય છે, હવે એક્ટિવિટી 2 જોઈએ। તો એક્ટિવિટી 2 ની અંદર રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ, એટલે કે અહીંયા જે સંવાદ આપેલો છે એ આપણે વાંચવાનો છે અને એનું ગુજરાતી કરવાનું છે। તો જોઈએ આપણે સંવાદ, એમાં મધર એટલે કે માતા, સેઈડ એટલે બોલે છે, બે ટપકાનો મિનિંગ થાય છે સેઈડ એટલે કે બોલવું, કેવું, રમેશ હિયર ઇઝ યોર ન્યુ ટી શર્ટ, એટલે કે રમેશ અહીંયા તારી નવી ટી શર્ટ છે, રમેશ સેઈડ ધેટ્સ નાઇસ થેન્ક યુ, ખૂબ સરસ એટલે કે આભાર મમ્મી તે મને મારી ટી શર્ટ દેખાડી એ બદલ, મધર સેઈડ આર યુ હેપી, શું તું ખુશ છે, રમેશ સેઈડ યસ આઈ એમ, હા હું ખુશ છું। પેજ નંબર 26 ઉપર જોઈશું। નાઉ નેક્સ્ટ, અજય સેઠ કેન યુ ક્લાઇમ્બ ગિરનાર, શું તું ગિરનાર ચડી શકીશ, વિજય સેઠ યસ આઈ કેન, હા હું ચડી શકીશ, અજય સેઠ આર યુ કોન્ફિડન્ટ, શું તને આત્મવિશ્વાસ છે,
विजय सेड यस आई एम, हा मने आत्मविश्वास छे के हूँ गिरनार चढ़ी सकीश। नाउ नेक्स्ट जो ये आपड़े फादर सेड नेहा वेर आर यू, नेहा तू क्या जाए छे। नेहा सेड आई एम हियर पापा, इले के हूँ अही छू, हूँ क्या जती नथी। फादर सेड दिस इज योर रिजल्ट, आ तारो परिणाम रह्यू। नेहा सेड आई कांट बिलीव, हूँ ते मानी शकू एम नथी। फादर सेड वाय, नेहा सेड आई गेस द लेस मार्च, इले के फादरे कहू शा माटे तू मानी शके एम नथी। तो नेहा कहे छे आई गेस द लेस मार्क्स, हूँ अनुमान करू छू के मारे ओछा मार्क्स हशे। तो आपणे नाउ नेक्स्ट बीजो संवाद वांचीशू सलीम अने जोसेफ नो। सलीम सेड जोसेफ हेव यू सीन देट फिल्म, शू ते तू फिल्म जोयेली छे। जोसेफ सेड यस आई हैव, हा मैं ते जोयेली छे। सलीम सेड व्हाट्स योर ओपिनियन, तो तारो खुलासो शू छे ए फिल्म विशे शू कहेवू छे तारू। जोसेफ सेड आई वॉज बोर्ड, ए फिल्म जोईने हूँ कंटारी गयो। सलीम सेड वाय, शा माटे कंटारो अनुभव्यो ते। जोसेफ सेड देर वेर मेनी सीन्स ऑफ फाइटिंग, ए फिल्मनी अंदर बधाज सीन बधाज दृश्यो फाइटिंग वाला हता, एटले के युद्ध वाला लड़ाई वाला हता, जे फाइटिंग वाली फिल्म जोवानी मने नोती पसंद, एटला माटे हूँ कंटारी गयो। सलीम सेड इट्स योर व्यूज, आ तारा विचारो छे। तो अहींया मित्रों एक्टिविटी टू बी अहींया पूर्ण थाय छे। हवे आपणे एक्टिविटी थ्री जोईए, तो एक्टिविटी थ्री नी अंदर शू आपेलू छे, तो जोईए आपणे पहला सजेशन एटले के सूचना वांचीए। हियर आर सम स्माइली, अहींया थोड़ा स्माइली एटले के हसवाना अथवा એવા અનેક સિમ્બોલ આપેલા છે। રાઇટ અ પ્રોપર વર્ડ અંડર ઈચ સ્માઇલી, અને આપણે એના યોગ્ય લગતું અહીંયા નીચે ખાલી જગ્યાની અંદર આપણે લખવાનું છે। ધ વર્ડ્સ આર ગિવન બિલો ઇન બ્રેકેટ્સ, એટલે કે અહીંયા બ્રેકેટમાં નીચે છેલ્લે આપેલા છે એ શબ્દોમાંથી આપણે એ સિમ્બોલ અનુસાર આપણે લખવાનું છે। तो जोई आपणे प्रथम सीम्बॉल आपने केव देखाई रही है मित्रों, तो आप जोईए तो हैप्पी बहुज खुश हो आपने सीम्बॉल देखाई रही है। त्यारबाद कोल्ड, कोल्ड एट्ले कि जाने शर्दी थी हो देखाई रही है। गिल्टी, जाने अपराधी मानते हो देखा रही है, तो आप अँ गिल्टी लख्यू प्रथम खाली जगह की अंदर हैप्पी लखीशू, त्यारबाद कोल्ड, त्यारबाद गिल्टी। ત્યારબાદ આપણે 27 પેજ નંબર ઉપર જોઈએ તો જાણે સંતોષ અનુભવી રહ્યો હોય એવું અહીંયા ચિહ્ન સિમ્બોલ દેખાઈ રહ્યું છે આપણને। તો સંતોષકારક નો આપણે ઇંગ્લિશ કરીશું તો સેટિસ્ફાઈડ, તો આપણે આ ખાલી જગ્યાની અંદર સેટિસ્ફાઈડ લખીશું। ત્યારબાદ નેક્સ્ટ જોઈએ આપણે તો ત્યાં જાણે કંટાળાજનક એનો ફેસ દેખાઈ રહ્યું હોય એવું આપણને લાગી રહ્યું છે, તો કંટાળાજનકનું આપણે ઇંગ્લિશ લખીશું બોર્ડ। ત્યારબાદ જાણે કંઈક આશ્ચર્યચકિત થયો હોય એવો આપણને ફેસ દેખાઈ રહ્યો છે, તો તે આપણે લખીશું સરપ્રાઈઝડ। ત્યારબાદ જાણે એકલતા અનુભવી રહ્યો હોય એવું આપણને એના ફેસ ઉપરથી લાગે છે, તો આપણે ત્યાં લખીશું લોનલી। ત્યારબાદ કંઈક કોન્ફિડન્ટવાળો એટલે કે આત્મવિશ્વાસ ભર્યો એનો ચહેરો દેખાઈ રહ્યો છે, તો આપણે અહીંયા લખીશું કોન્ફિડન્ટ। અને અહીંયા કંઈક દુઃખદજનક એનો ચહેરો દેખાઈ રહ્યો છે માટે આપણે અહીંયા લખીશું સેડ। તો આવી રીતે મિત્રો આપણે દરેક વિદ્યાર્થી મિત્રો જે ખાલી જગ્યા આપેલી છે ટેક્સ્ટ બુકમાં એ જે પ્રમાણે આપણને એમના ફેસ દેખાઈ રહ્યું છે એ ફેસ પ્રમાણે આપણે નીચે અંગ્રેજી શબ્દો બ્રેકેટમાંથી શોધીને લખવાના છે। હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર 4 જોઈએ, તો એની સજેશન વાંચીએ। વર્ક ઇન પેર, રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ, ઇનેક્ટ ધ ડાયલોગ ઇન ધ ક્લાસ, ફોર્મ અનધર ડાયલોગ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, એટલે કે અહીંયા આપણને સંવાદ આપેલો છે એ સંવાદ આપણે વાંચવાનો છે અને એનું ગુજરાતી બી કરવાનું છે। તો જોઈએ આપણે રશ્મિ એન્ડ રાધાબેન બંનેનો સંવાદ કંઈક આપેલો છે, તો આપણે એને રીડ કરીશું અને એનું ગુજરાતી કરીશું। રશ્મિ સીડ ગુડ આફ્ટરનૂન આંટી, એટલે કે શુભ બપોર કાકી। રાધાબેન સીડ ગુડ આફ્ટરનૂન વેર આર યુ ગોઈંગ, એટલે કે રાધાબેન બી સામે રિપ્લાય આપે છે, જવાબ આપે છે કે શુભ બપોર વેર આર યુ ગોઈંગ, એટલે કે તમે ક્યાં જઈ રહ્યા છો। રશ્મિ સીડ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ, હું માર્કેટની અંદર જઈ રહી છું। રાધાબેન સીડ વિલ યુ બ્રિંગ સમ સુગર ફોર મી, શું તમે મારા માટે થોડીક ખાંડ લેતા આવશો। રશ્મિ સીડ વાય નોટ, શા માટે ન લાવું, હાઉ મચ આંટી, કેટલી લાવવાની છે કાકી। રાધાબેન સીડ
टू किलोग्राम्स प्लीज, એટલે કે 2 કિલોગ્રામ મારે સુગર લાવવાની છે. રશ્મિ સીર, શ્યોર, સી યુ, હા હું લઈને આવીશ. નાવ નેક્સ્ટ 29 પેજ નંબર ઉપર, એટલે કે 28 પેજ નંબર ઉપર આપણે જોઈશું. 28 પેજમાં બી અંદર ડાયલોગ આપેલો છે. નેક્સ્ટ અજય એન્ડ વિજય બંને મિત્રોનો ડાયલોગ છે, જે સંવાદ આપણે ઇંગ્લિશમાં વાંચીશું અને એનું ગુજરાતી કરીશું. અજય સેડ, હાય વિજય, રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન? શું તું ખાવાની જે સ્પર્ધા છે એમાં તું ભાગ લઈશ? વિજય સેડ, યસ રેડી, હા હું તૈયાર છું ભાગ લેવા માટે. અજય સેડ, વોટ વિલ યુ ઇટ, તું શું ખાઈશ? વિજય સેડ, આઈ વિલ ઇટ લડ્ડુઝ, મને લડ્ડુઝ બહુ ભાવે છે, હું લડ્ડુઝ ખાઈશ, એટલે કે લાડુ ખાઈશ. અજય સેડ, હાઉ મેની લડ્ડુઝ કેન યુ ઇટ, તું કેટલા લડ્ડુ ખાઈશ, એટલે કે કેટલા લાડુ ખાઈશ? વિજય સેડ, 5, ફક્ત ને માત્ર 5 લાડુ ખાઈશ. અજય સેડ, આઈ કાન્ટ બિલીવ, આર યુ શ્યોર, હું માની શકતો નથી, શું તું ચોક્કસ છે 5 લાડુ ખાઈ શકીશ? વિજય સેડ, યસ આઈ એમ કોન્ફિડન્ટ, હા મને આત્મવિશ્વાસ છે કે હું 5 લાડુ તો ખાઈ જ જઈશ. જોઈએ આપણે નેક્સ્ટ, લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ ફોર્મ ન્યૂ ડાયલોગ વિથ ધ હેલ્પ ઓફ અ ગીવન ઇન ધ બ્રેકેટ્સ. તો આપણે અહીંયા જોઈશું, ઓલરેડી ઇન અ ગવર્મેન્ટ શોપ, સોરી ગાર્મેન્ટ શોપ, એટલે કે જે કપડાની દુકાન છે એમાં અહીંયા રુચિર એન્ડ માલાબેન આ બંનેનો સંવાદ એટલે કે ડાયલોગ આપેલો છે. આપણે પ્રથમ ઇંગ્લિશ વાંચીશું વન લાઇન એન્ડ ત્યારબાદ એનું ગુજરાતી કરીશું. તો રુચિર સેડ, મમ્મી લુક વોટ એન એરેન્જમેન્ટ, મમ્મી તું જો અહીંયા કેટલું બધું આયોજન છે. માલાબેન સેડ, યસ ડિયર, વિચ ટી શર્ટ ડુ યુ લાઈક, તને કઈ ટી શર્ટ ગમે છે? રુચિર સેડ, ધ બ્લેક વન, આમાંથી એક જે બ્લેક કલરની છે એ મને બહુ જ ગમે છે. માલાબેન સેડ, વાય, શા માટે તને બ્લેક ગમે છે? રુચિર સેડ, ઇટ્સ અ પરફેક્ટ મેચ ફોર માય જીન્સ, એ મારા જીન્સ ઉપર ખૂબ જ મેચિંગ આવી જશે એટલા માટે મને બ્લેક કલરની ટી શર્ટ ગમે છે. માલાબેન સેડ, નાઇસ ચોઈસ, તારી ખૂબ જ સરસ પસંદગી છે. રુચિર સેડ, થેન્ક યુ મમ્મી, એટલે કે ખૂબ ખૂબ આભાર મમ્મી, સોરી માલાબેન. જીન્સ, ટી શર્ટ, સલવાર કમીઝ, પંજાબી ડ્રેસ અહીંયા બ્રેકેટની અંદર આપેલા છે. ઇન અ પ્રોવિઝન શોપ, તો અહીંયા જોઈએ આપણે નેક્સ્ટ ડાયલોગ. આશાબેન સેડ, એક્સક્યુઝ મી, થોડી વાર ઊભા રહો. શોપકીપર સેડ, યસ લિટલ પ્રેટી ડોલ, વોટ કેન આઈ ડુ ફોર યુ, એટલે કે અહીંયા ખૂબ જ સુંદર મજાની જે ડીંગલી આપેલી છે, વોટ કેન આઈ ડુ ફોર યુ, તમારે શું જોઈએ છે એમાંથી. આશા સેડ, માય મધર વોન્ટ્સ રેડ બટન્સ ફોર માય ડ્રેસ, એટલે કે મારા મમ્મીને અહીંયા જે રેડ બટન્સ ફોર માય ડ્રેસ, એટલે કે મારા ડ્રેસને લાલ રંગનું જે બટન મેચ આવે એ અમને જોઈએ છે. શોપકીપર સેડ, હાઉ મેની બટન્સ ડઝ યોર મધર વોન્ટ, કેટલા બટન જોઈએ છે એવા? આશા સેડ, સી વોન્ટ્સ 1 ડઝન, એટલે કે 1 ડઝન બટન જોઈએ છે. 1 ડઝન મીન્સ કે 12 નંગ. શોપકીપર સેડ, હિયર યુ આર, અહીંયા આ રહ્યા. આશા સેડ, થેન્ક યુ, એટલે કે આભાર. પેજ નંબર 29 ઉપર એક્ટિવિટી 5 જોઈએ મિત્રો. તો એમાં ઉપર સજેશન એટલે કે સૂચના આપેલી છે, લુક એટ ધ પિક્ચર્સ, ધ પિક્ચર્સ ટેલ્સ અઝ અ સ્ટોરી, પુટ ધ કરેક્ટ નંબર અંડર ધ પ્રોપર પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે કે અહીંયા મિત્રો ચિત્ર આપેલું છે, એ ચિત્ર પરથી આપણે સ્ટોરી કહેવાની છે, અને સ્ટોરીમાં બી કયા ચિત્રનો પ્રથમ નંબર આવે, તો પ્રથમ ક્રમ આવે, તો એ ક્રમ બી આપણે લખવાના છે. તો અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એક છોકરી બેઠેલી છે, ત્યાં જ અચાનક એક પક્ષી ઉડતું ઉડતું આવે છે, ત્યાં ઉડતું ઉડતું આવીને કંઈક ઘાયલ થયેલું છે, તો ત્યાં ઘાયલ થયેલા પક્ષીને શું કરે છે, ભાઈ એની મિત્ર જોડે લઈ જાય છે અને સારવાર કરે છે. સારવાર કર્યા બાદ એટલે કે અહીંયા પ્રથમ અહીંયા ક્રમ આપીશું, આ ચિત્રને પ્રથમ ક્રમ આપીશું, ત્યારબાદ એની ફ્રેન્ડ જોડે ઘાયલ થયેલા પક્ષીને લઈ જાય છે અને સારવાર કરે છે, તો અહીંયા ક્રમ નંબર 2 આપીશું આ ચિત્રને, અને ત્યારબાદ અહીંયા એ સારવાર કરે છે એટલે કે અહીંયા ક્રમ નંબર 3 આપીશું, બંને ભેગા થઈને સારવાર કરે છે પક્ષીની, તો અહીંયા ક્રમ નંબર 3, ત્યારબાદ સારવાર કર્યા બાદ થોડુંક એને ચણ એટલે કે ખાવાનું આપે છે અહીંયા એ પક્ષીને, અને ખાવાનું આપ્યા બાદ એટલે કે અહીંયા ક્રમ નંબર 4 આપીશું, અને છેલ્લે ખાવાનું આપ્યા બાદ એ પક્ષીને શું કરે છે,
मुक्त करे छे, तो ये पक्षी ने मुक्त करे छे। ज्यारे ये पक्षी घायल होय छे त्यारे ये छोकरी प्रथम तो एने पंपारे छे, त्यार बाद शू करे छे एनी बहेनपणी એટલે કે એના ફ્રેન્ડ જોડે લઈ જાય છે અને બંને ભેગા થઈને સારવાર કરે છે। સારવાર કર્યા બાદ એને થોડું ખાવાનું આપે છે અને ખાવાનું આપ્યા બાદ એને એના આકાશમાં મુક્તપણે ઉડવા માટે છોડી દે છે। તો આપણે એના નીચે જે ફિલ ઇન ધ બ્લેન્ક્સ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યાઓ પૂરવાની છે, ઉપરના ચિત્રમાં જે સ્ટોરી આપણે વાંચી અને એ સ્ટોરી પ્રમાણે આપણે ક્રમ નંબર આપ્યા અને ત્યારબાદ નીચે અહીંયા એક્ટિવિટી 5 ના નીચે એક ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરો એવું આપેલું છે। તો આપણે પ્રથમ ખાલી જગ્યા વાંચીશું મિત્રો। એ ગર્લ સો અ વાઉન્ડેડ એટલે કે છોકરીએ શું જોયું ભાઈ, તો બર્ડ્સ, બર્ડ્સ એટલે કે પક્ષી। તો અહીંયા ખાલી જગ્યાની અંદર આપણે બર્ડ્સ લખીશું। ખાલી જગ્યા ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ એટલે કે સારવાર કરી, કોને, દે એટલે કે તેઓએ એટલે બટ બંને ફ્રેન્ડે। સી ટુક કેર ઓફ ધ બર્ડ્સ, તો અહીંયા બર્ડ આગળ શું લાગશે, ધ, તો ખાલી જગ્યાની અંદર ધ આવશે। આફ્ટર સમ ડેઝ સી સેટ ધ બર્ડ ફ્રી એટલે કે થોડાક દિવસો બાદ તેણીએ એટલે કે તે છોકરીએ બર્ડને શું કર્યું, મુક્ત કરી દીધું। સી વોન્ટ હોમ એન્ડ શોર ધ બર્ડ, તો અહીંયા ખાલી જગ્યા નંબર 5 ની અંદર શું આવશે, ટુ હર મધર। પછી ખાલી જગ્યા નંબર 6 એટલે કે ધ બર્ડ ફ્લ્યુ અવે ઇન ધ સ્કાય, પછી બર્ડ એટલે કે પક્ષી શું થયું ભાઈ, ઉડી ગયું। તો અહીંયા મિત્રો એક્ટિવિટી 5 સુધી આપણે યુનિટ નંબર 3માં જોઈ ગયા અને એનું ગુજરાતી બી સમજ્યા। હવે એક્ટિવિટી નંબર 6 આપણે નેક્સ્ટ ભાગમાં એટલે કે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું। અહીંયા પાર્ટ નંબર 1 આપણે યુનિટ નંબર 3નો જોયો, હવે એક્ટિવિટી 6 જે આપણે પાર્ટ નંબર 2માં જોઈશું। ત્યાં સુધી આપણે તેનું રિવિઝન તમારે જાતે કરતું રહેવાનું છે અને દરેક મિત્રોએ જે બી અહીંયા બ્લેન્ક્સ આપેલી છે, મેં લખાયેલી છે, એ દરેક મિત્રોએ તમારી પોતાની ટેક્સ્ટ બુકની અંદર અને તમારા ચોપડાની અંદર એક્ટિવિટી લખવાની છે અને આ કાર્ય કરવાનું છે।